नमस्कार दर्शक मित्रों, कृषि दर्शन कार्यक्रम में आप सर्वे मित्रों हार्दिक स्वागत करिए छे। विविध अवनवा विषयों पैकी आज अमे जे महत्वना विषयों पर बात करवाना छे ते छे परवरनी वैज्ञानिक खेती। दर्शक मित्रों, कृषि क्षेत्र की बात करिए तो परवरनु एक आगवु महत्व रहेलू होय छे अने शाकभाजी पाकों में बात करिए तो तेनी विशेष मांग रहेली होय छे। आयुर्वेदिक दृष्टिए पण तेनु खूब विशेष महत्व रहेलू होय छे अने तेमां रहेला पोषक तत्वों की बात करिए तो तेमां विटामिन ए पुष्कळ प्रमाण में है, कार्बोहाइड्रेट पुष्कळ प्रमाण में है अने बजार में पण तेनी विशेष मांग होवाने कारणे खेडूत मित्रों कया प्रकार की विशेष काळजी लेवी जोईए ते विषे माहिती आपवा माटे अमे दूरदर्शन केन्द्र में कृषि दर्शन कार्यक्रम में अमे आमंत्रित कर्या छे डॉक्टर आर आर आचार्य साहेब ने। तेओ संशोधन वैज्ञानिक तरीके आणंद कृषि यूनिवर्सिटी संशोधन केन्द्र खाते फरज बजावे छे। तो आओ आजना विषयना संदर्भ में तेमनी पासेथी विशेष माहिती मेळवीए। नमस्कार आचार्य साहेब, कृषि दर्शन कार्यक्रम में आपनु हार्दिक स्वागत है। आजनो विषय खेडूत मित्रों माटे खूब अगत्यनो छे। तो सौथी पहलो प्रश्न ए थाय के कृषि क्षेत्रे परवरना पाकनी अगत्यता केटली गणी शकाय? नमस्कार खेडूत मित्रों, आज खास जो आपणे परवळने वात करूँ तो आ परवळ पाक छे ए वेलावाळा समूहनो जे शाकभाजी पाको छे एनी अंदर समावेश थाय छे अने वेलावाळानी अंदर आप जाणीए छीए के 12-15 जेटला विविध पाको आपणे वेलावाळा अंदर आवेला होय छे। एनी अंदर अमुक जे छे ए पाक छे ए बहुवर्षायु पाक छे અને અમુક પાક છે એ બધા વાર્ષિક રીતે અને સિઝનલ પાક લેવામાં આવે છે। મોટાભાગના જે સિઝનલ પાકો છે એ આપણે બીજથી વાવેતર કરવામાં આવે છે, જ્યારે આ જે બહુવર્ષાયી પાકો છે એ વાનસ્પતિક વૃદ્ધિ દ્વારા આપણે એની અંદર વાવેતર કરીએ છીએ। અને આ જે વાનસ્પતિક વૃદ્ધિથી વાવેતર કરવાના હોય એની અંદર ખાસ કરીને આ પરવળ, કંટોલા, ટિંડોરા આ વગેરે જે પાકો છે એનું આપણે વાનસ્પતિક વૃદ્ધિ દ્વારા વાવેતર કરીએ છીએ। આ જે ખાસ જે પાક છે એ આપણે અંદર પૌષ્ટિક રીતે અને એની અંદર ખૂબ જ સારા એવા તત્વો રહેલા હોવાથી આ આપણને આરોગ્યની દૃષ્ટિએ પણ આ પાક આપણને એની અંદર ખાસ વિશેષ મહત્ત્વનું રહેલું છે અને એનું આયુર્વેદિકની અંદર પણ એનો ખૂબ જ સારો ઉલ્લેખ થયેલો છે કે એ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ છે અને લેક્ઝેટિવ તરીકે પણ એ એની અંદર એના ખાસ એની અંદર આયુર્વેદિકની અંદર એના ગુણો વર્ણવેલા છે। હવે પરવરના પાકનું વાવેતર કરવું હોય તો ગુજરાત રાજ્યમાં કયા કયા વિસ્તારમાં થાય છે? તમારા ખેડૂત મિત્રોને જણાવવું હોય તો આપ શું કહેશો? ખેડૂત મિત્રો, ખાસ જો પરવળની વાત કરું તો ભારત દેશની અંદર એનું વતન છે અને ખાસ કરીને આસામની અંદર જે છે એ આ પરવળનું ઉત્પાદન થયેલું હોવાથી ભારતની જો આપણે વાત કરીએ તો ભારત દેશની અંદર પૂર્વીય જે રાજ્યો છે એની અંદર પરવળનો ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને ખાસ જો આપણે ગુજરાતની જો વાત કરું તો ગુજરાતની અંદર અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર આપણે ખાસ કરીને પરવળનું વાવેતર ખૂબ જ બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે। ખૂબ સરસ સાહેબ આપે વાત કરી। હવે પરવળના પાકને કેવા પ્રકારની આબોહવા માફક આવે છે? ખાસ કરીને આબોહવાને જો જમીનની વાત કરું તો પરવળનો પાક છે એ ખાસ કરીને બહુવર્ષાયુ પાક હોવાથી એ 4-5 વર્ષ સુધી એક જ જમીનની અંદર વાવેતર કરવાનું હોય છે। એટલે જ્યારે આ એની જ્યારે જમીનની પસંદગી જ્યારે કરવાની થાય તો આ જ્યારે આ પાક છે એની જમીન છે સારા નિતારવાળી, ગોરાળું અને બેસર પ્રકારની જો જમીન આપણે પસંદ કરીએ તો એની અંદર આપણે વધારે સારી રીતે આ પાક લઈ શકીએ છીએ। પરવળનો પાક છે એ સામાન્ય રીતે મધ્યમ કાળી અને ભાઠાની જમીનની અંદર પણ લઈ શકાય છે, પણ જે જમીનની અંદર ખૂબ જ પાણી ભરાઈ રહેતું હોય એવી જમીન આપણે પરવળના પાક માટે આપણે પસંદ કરવી જોઈએ નહીં। હવે ખાસ જો આબોહવાની વાત કરું તો આ પાક છે એની અંદર ખૂબ જ ગરમી અથવા તો ખૂબ જ ઠંડી હોય તો આ પાક આપણે સારી રીતે લઈ શકાતો નથી। એટલે ખાસ 28-35 અંશ સેન્ટીગ્રેડ જે તાપમાન જે વિસ્તારમાં રહેતું હોય એવી આબો કઈ વિસ્તારમાં હોય એની અંદર જો આપણે આ પાકને લઈએ તો આપણે ખૂબ જ સારી રીતે લઈ શકીએ છીએ। અને ખાસ આ પરવળની અંદર જો રાત્રિનું તાપમાન જો ઓછું થઈ જાય તો પણ એની ઉપર માઠી અસર આવતી હોય છે, એટલે રાત્રિનું તાપમાન પણ ખૂબ જ નીચું રહેતું હોય એવા વિસ્તારની અંદર પણ આપણે આ પરવળની ખાસ વાવેતર કરવું જોઈએ નહીં। અને જ્યારે આ પરવળ છે એ જો ખૂબ જ ઠંડી, વધારે પડતી જો ઠંડી થાય તો એ સુષુપ્ત અવસ્થામાં રહેતો હોય, ખાસ 28-35 અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન છે એ એના માટે ખૂબ જ અગત્યનું છે। દર્શક મિત્રો, સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે। વધુ આગળ પ્રશ્ન એ થાય કે પરવરની કઈ કઈ વિશેષ જાતો ગુજરાતમાં ઉપલબ્ધ છે તો તે વિશે આપ શું કહેશો? સરસ પ્રશ્ન છે બેન, કેમ કે જો આપણે જો સારી જાત લાવીશું તો જ એની અંદર આપણને વધારે વધારે ઉત્પાદન લઈ શકીશું। કેમ કે કોઈ પણ પાકની જ્યારે આપણે જાત પસંદગી કરવાની થાય તો ઉત્પાદનની અંદર જે જાતનો ફાળો છે એ 20-25% જેટલો ખાસ તો જાતનો ફાળો રહેલો છે। એટલે જ્યારે જાતની પસંદગી કરતા હોય ત્યારે આપણે એની અંદર ખૂબ જ સારી રીતે એની કાળજી આપણે રાખવી જોઈએ, કારણ કે જે જ્યારે જાત પસંદગી કરીએ
ત્યારે એ જાતની અંદર આપણી પાસે જે કંઈ જમીન છે એ જમીન એની ખાસ કરીને આબોહવા આપણી પાસે જે પિયતની સગવડતાઓ છે એ બધું ધ્યાનમાં રાખીને ખાસ આપણે જાતની પસંદગી કરવી જોઈએ. તો જ્યારે આપણે જાતની પસંદગી કરવાની થાય તો એની અંદર એનો આકાર એનો જે કંઈ દેખાવ છે એ એના આકાર અને દેખાવ અને એ કેટલી સમય સુધી ટકી રહે એ બધું કાળજીઓ રાખી અને આપણે જો જાતની પસંદગી કરીએ તો આપણે એની અંદર એકમ વિસ્તારમાંથી વધારે વધારે ઉત્પાદન લઈ શકાય છે. ગુજરાતની અંદર જ્યારે આપણે ખેડૂતોને જે જાત વાવવાની થાય છે એ ખાસ કરીને એનો દેખાવ આકાર અને રંગ ઉપર આપણે એની પસંદગી કરતા હોઈએ છીએ અને ગુજરાતની અંદર ખાસ કરીને ત્રણ પ્રકારની જે જાતો છે એ વધારે પ્રચલિત છે. એની અંદર આપણે જોઈએ તો નાના લંબગોળ અને લીલા રંગના પરવળ, સફેદ પટ્ટાવાળા છે ઢોલક આકારના પરવળો એની પણ આપણે ખૂબ જ વાવેતર કરીએ છીએ અને ત્યારબાદ એક એવી જાત આવે છે કે એની અંદર મોટા અને લાંબા હોય છે અને બંને છેડા પર અણીવાળા હોય છે એ પ્રકારના પણ પરવળની જાતો સામાન્ય રીતે આપણે વાવતા હોય છે. તાજેતરમાં જ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ગુજરાત નવસારી પરવળ એક નામની જે જાત બહાર પાડેલ છે એને જાતનો પણ આપણે વાવેતર માટે ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ ઘણી બધી જાતો સુધારેલી અને હાઇબ્રિડ જાતો બહાર પાડેલ છે. એની અંદર આપણે જોઈએ તો કાશી અવલોલિક, એની અંદર સ્વર્ણરેખા, ફૈઝાબાદ 1-2, રાજેન્દ્ર પરવળ 1-2 અને એ ઉપરાંત IIVRમાંથી પરવળ PG-1, PG-2 અને હમણાં જ તાજેતરમાં IIVR PG-105 નામની જે જાત બહાર પાડેલ છે આ જાતની અંદર સીડલેસ જાત છે. એની અંદર બીજનું પ્રમાણ નહિવત અથવા તો ખૂબ જ ઓછું હોય છે. તો આ પ્રકારની જે જાતો છે એ જાતો આપણે વાવેતર માટે આપણે ઉપયોગમાં લેવી જોઈએ. દર્શક મિત્રો, આચાર્ય સાહેબ ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે પરવળની વૈજ્ઞાનિક ખેતી. આચાર્ય સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. આચાર્ય સાહેબ, આપે ખૂબ સરસ માહિતી આપી, હવે આપણે વાત કરીએ જમીન વિશેની. તો ખેડૂત મિત્રોએ જ્યારે પરવળના પાકનું વાવેતર કરવું છે તો ત્યારે કેવા પ્રકારની જમીનનું તૈયારી કરવી જોઈએ? ખાસ જો જમીનની વાત કરું તો જે આ પરવળ પાક છે એ બહુવર્ષાયુ પાક હોવાથી એ સારા નિતારવાળી ગોરાળું બેસર જમીન છે એ આ પાકને ખૂબ જ સારી અનુકૂળતા આવે છે. આ પાક છે એ આપણે મધ્યમ કાળી અને ભાઠાની જમીનમાં પણ ખૂબ જ સફળતાપૂર્વક લઈ શકાતો હોય છે. પણ જે જમીનની અંદર પાણી ભરેલું રહેતું હોય તો એવી જમીનની અંદર આપણે આ પરવળનું વાવેતર કરવું જોઈએ નહીં. એટલે ખૂબ જ સારા નિકાલ શક્તિવાળી અને પાણી નિકાસની જે વ્યવસ્થા કરી અને આપણે આ જમીનની પસંદગી કરવી જોઈએ. હવે જ્યારે પરવળના પાકની રોપણી કરવી હોય ત્યારે ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તે વિશે આપ શું કહેશો? ખાસ આ રોપણી છે એ પરવળની અંદર ખૂબ જ અગત્યની અંદર એક ભાગ છે. કારણ કે રોપણી જે છે એ આખા 5 વર્ષ સુધી આપણે આ રોપણીનો ઉપયોગ કરવાનો છે. એટલે રોપણી વખતે આપણે ખૂબ જ અગત્યની આ કાળજી રાખવાની જરૂરિયાત છે કે ઘણા બધા પ્રકારે આપણે એની અંદર રોપણી કરતા હોઈએ છીએ. એની અંદર અલગ અલગ પદ્ધતિઓથી આપણે આજે રોપણી કરવાની હોય છે. તો રોપણી વખતે એક અગત્યનું એ પાક છે કે પરવળ છે એ દ્વિગૃહી પાકમાં આવે છે. એટલે દ્વિગૃહી પાક એટલે એની અંદર નરવેલા અને માદાવેલા છે એ અલગ અલગ આવતા હોય. એટલે જ્યારે રોપણી કરવાની થાય ત્યારે નર અને માદાનો જે ગુણોત્તર છે એનો રેશિયો છે એ 10:1 તરીકે રાખી અને જો આપણે પરવળની રોપણી કરવામાં આવે તો જ આપણને એની અંદર વધારેમાં વધારે અને સારામાં સારું ફલીનીકરણ થાય છે અને ઉત્પાદન આપણે લઈ શકાય છે. હવે જ્યારે આ રોપણી વાવવાની થાય ત્યારે એના મોટાભાગે બે પદ્ધતિથી આપણે એની અંદર રોપણી કરતા હોઈએ છીએ. ખાસ કરીને બીજથી વાવેતર અને કટકા પદ્ધતિ અને મૂળિયાથી વાવેતર. હવે બીજથી વાવેતર છે એ એટલે પ્રચલિત નથી કારણ કે બીજની અંદર નર અને માદા છે એ કેટલા નીકળશે એની આપણને અપેક્ષા હોય નહીં. એટલે એની અંદર નર અને માદા છૂટા પાડી શકતા નથી અને આ ઉપરાંત બીજનો જે ઉગાવો છે એ લગભગ 7-8% ખૂબ જ ઓછો ઉગાવો હોય છે. એટલે પણ આપણે બીજથી વાવેતર કરવું જોઈએ નહીં. એટલે જો કટકા પદ્ધતિ વાવેતર કરીએ તો એની અંદર જે અલગ અલગ પદ્ધતિની જો વાત કરું તો પહેલી પદ્ધતિ છે લસ્તી પદ્ધતિ. એની અંદર કટકાને આપણે અંગ્રેજીમાં 8 આકારનો આંકડો આપી અને આ લચ્છી પદ્ધતિથી એને જમીનની અંદર એક છેડો બહાર રહે એ રીતે દાટી દેવામાં આવે છે અને એને જમીનની અંદર જે ખાસ કરીને સારી રીતે એને કેળવી
અને એક બાય એક બાય એકનો ખાડો કરી અને એની અંદર એક જેમ એક એનું જે પ્રમાણ છે એ માટી રેતી અને સારું ગળતિયું ખાતર એ એક બાય એક જેમ એકના પ્રમાણમાં રાખી અને ખાડામાં રાખી અને આ જે લસ્સી છે એની અંદર મૂકી અને આપણે એનું વાવેતર કરી શકાય. આ ઉપરાંત એક બીજી પદ્ધતિ છે, એની અંદર પણ આપણે 50 થી 90 સેન્ટીમીટર જેવડો કટકો લેવાનો હોય છે. એની અંદર 7 થી 8 ગાંઠો એની અંદર રાખવાની હોય છે અને એ ગાંઠો છે એને આપણે ચોગડો પાડીને પણ આપણે એનું વાવેતર કરી શકાય છે કે એમાં 2 થી 3 ગાંઠો જમીનમાં રહે અને 2 છેડાઓ બહાર રહે એ ગુજરાતી ચોગડો બનાવી અને આપણે એને વાવેતર કરી શકીએ છીએ. આ ઉપરાંત સ્ટ્રેટ મેથડ, એની અંદર જે આ જે 5 થી 6 ગાંઠોવાળો એક કટકો લેવાનો હોય છે એને જમીનમાં 2 છેડાઓ બહાર રાખી અને એની અંદર આપણે એને વાવેતર કરી દેવાનું હોય. તો આ જે 3 પદ્ધતિઓ કટકાની હોય છે એ ઉપરાંત જ્યારે કઈ પદ્ધતિથી આપણે વાવેતર કરતા હોઈએ છીએ, આપણી પાસે અવેલેબલ મટીરિયલ કયું થાય. સામાન્ય રીતે ફેબ્રુઆરીની અંદર જ્યારે આપણે કરવાનું હોય ત્યારે આપણે મૂળ અવેલેબલ થતા હોય છે, એટલે મૂળની જ્યારે આપણને અવેલેબલ હોય ત્યારે ખૂબ જ મોટા વિસ્તારમાં આપણે નથી કરી શકતા, પણ એ મૂળની પસંદગી કરી અને 50 થી 60 ગ્રામના 2 થી 3 આંખોવાળા જે મૂળના કટકા હોય એનું આપણે વાવેતર માટે પસંદ કરવાના હોય છે. પણ આ જ્યારે મૂળ જ્યારે આપણે પસંદ કરીએ ત્યારે એની જો આપણે ગેરફાયદો ગણીએ તો નિમેટોડ જો ગ્રસ્ત હોય તો એ નિમેટોડ ગ્રસ્તવાળા મૂળ ખાસ ના આવી જાય એવી કાળજી રાખી અને આપણે આ મૂળિયાનો આપણે ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત સકર્સ કે જે 3 થી 4 વર્ષ જૂના જે વેલાઓ હોય એનું જે નીચેનો છેડો હોય એ નીચેનો છેડોનો ઉપયોગ કરી અને એની અંદર આપણે એનો પણ આપણે વાવેતર માટે ઉપયોગ કરી શકીએ છીએ. ખૂબ જ જો સારી પદ્ધતિની વાત કરું કે જ્યારે આપણી પાસે વધારે કટકા અવેલેબલ ના હોય, ઓછામાં ઓછા કટકા હોય અને વધારે વિસ્તારનું આપણે વાવેતર કરવું હોય ત્યારે ઓછામાં ઓછા 2 થી 3 ગાંઠોવાળો કકડો લેવાનો અને એ કકડાની અંદર આપણે ખાસ કરીને IBM નું જે દ્રાવણ છે 100 PPM નું દ્રાવણ બનાવી અને એની અંદર બોળી અને આપણે કોથળીની અંદર આપણે એને વાવેતર કરવું જોઈએ. અને કોથળી જ્યારે આપણે ભરવાની વાત આવે તો એની અંદર પણ આપણે આ 1:1:1 પ્રમાણ છે એ માટી રેતી અને છાણિયું ખાતર, ગળતિયું છાણિયું ખાતર એ પ્રમાણ ભરી અને આ રીતે જો કટકાથી વાવેતર કરવામાં આવે તો આપણને એની અંદર એકદમ યુનિફોર્મ એક જ સરખા અને સારું આપણને એની અંદર વધારે વધારે ઉત્પાદન મેળવી શકાય છે. હવે વધુ આગળ વાત કરીએ કે કોઈ પણ પાકનું વાવેતર કરવા માટે ખાતર વ્યવસ્થાપન અગત્યનું હોય છે, તો પરવરના પાકનું વાવેતર કરતી વખતે ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે વિશે માર્ગદર્શક માહિતી આપશો સાહેબ? ખેડૂત મિત્રો, ખાસ તો ખાતર વ્યવસ્થાપનની વાત કરું તો આ બહુવર્ષાયુ પાક છે એટલે આપણે 5 વર્ષના ખાતરનું આયોજન એની અંદર ખાસ આપણે કરવાની જરૂરિયાત હોય છે. પણ સામાન્ય રીતે જ્યારે ચોમાસું પાક આપણે વાવેતર કરેલું હોય તો એના ખાતર વ્યવસ્થાપન આપણે ઉનાળાથી શરૂ કરી દેવાનું હોય છે. તો જ્યારે આપણે જ્યારે જમીનની તૈયારી કરતા હોઈએ છીએ ત્યારે એને આડી ઊભી ખેડ કરી અને એને ઉનાળાની અંદર તપવા દેવી જોઈએ અને તરત જ જેવું આપણે ચોમાસું શરૂ થાય તો એ ચોમાસામાં શરૂઆતની બાદ તરત જ એની અંદર 20 થી 25 ટન જેટલું છાણિયું ખાતર એની અંદર આપણે ભેળવી અને વરી પાછી આપણે એને ખેડ મારી અને આ જમીન તૈયાર કરવી જોઈએ. પાયાના જો ખાતરની જો વાત કરું તો પાયાના ખાતરની અંદર આપણે જે 60 કિલો એની અંદર નાઇટ્રોજન, 40 કિલો પોટાશ અને પાયાના જો ખાતરની ખાસ વાત કરું તો 60 કિલો નાઇટ્રોજન, 50 કિલો પોટાશ અને 50 કિલો જે ફોસ્ફરસ છે એનો આપણે ઉપયોગ આપણે પાયાની અંદર જ એ ખાતરને આપણે એને આપી દેવું જોઈએ. ત્યારબાદ આ બહુવર્ષાયુ પાક હોવાથી દર વર્ષે આપણે 100 કિલો નાઇટ્રોજન, 100 કિલો ફોસ્ફરસ અને 100 કિલો પોટાશ આપણે એની આપવાની જરૂરિયાત રહેતી હોય છે. પણ જેવું આપણે વાવેતર એનું પૂરું થઈ જાય એટલે તરત જ 3 મહિના એની અંદર ખાતરની ખાસ એની જરૂરિયાત હોય છે એટલે વાવેતર બાદ પ્રથમ મહિના પછી આપણે 20 કિલો નાઇટ્રોજન, વરી પાછા બીજા મહિને 20 કિલો નાઇટ્રોજન અને ત્રીજા મહિને વરી પાછું 20 કિલો નાઇટ્રોજન છે એ પૂરતી ખાતર તરીકે પણ આપણે જો પાકને આપીએ તો એનો વિકાસ અને વૃદ્ધિ ખૂબ જ સારી રીતે કરી શકાય છે. દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે પરવરની વૈજ્ઞાનિક ખેતી. આચાર્ય સાહેબ ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. આચાર્ય સાહેબ, વધુ આગળ પ્રશ્ન એ થાય કે જેવી રીતે ખાતર વ્યવસ્થાપનની આપે વાત કરી, તો ખેડૂત મિત્રોએ પિયત વ્યવસ્થાપન કરવું પડે ખરું, અને જો કરવું પડે તો તે કેવી રીતે કરવું જોઈએ? સરસ પ્રશ્ન છે બેના. આપણે પિયત વ્યવસ્થાપન ખાસ કરીને બધા જ શાકભાજી માટે ખૂબ જ અગત્યનું અંગ છે. પરવળ છે એ બહુવર્ષાયી પાક છે, એટલે એની અંદર પિયતની વ્યવસ્થાઓની જાળવણી કરવી જોઈએ. જ્યારે આપણે નીકપાળાથી આપણે જ્યારે પિયત પદ્ધતિ એની અંદર અપનાવવાની થાય, તો નીકપાળા પદ્ધતિ છે એની અંદર આપણે બે બાજુ જ્યારે આપણે છોડવા હોય ત્યારે વચ્ચે જે આપણે નીક કરી હોય એ નીકની અંદર જ આપણે પિયત આપવું જોઈએ. અને જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે આપણે આ જે પિયત છે તો પાણીનો નિકાલ થઈ જાય એના માટે પણ આ નીકપાળા પદ્ધતિ છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવી જોઈએ. હવે જ્યારે અત્યારે જે નવી જે લેટેસ્ટ પદ્ધતિ છે કે એની અંદર આપણે ટપક પિયત પદ્ધતિ, અને ટપક પિયત પદ્ધતિ જો વાપરવામાં આવે તો એની અંદર આપણે પાણીનો ખૂબ જ કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ છીએ, પાણીનો બચાવ થઈ શકે છે, અને આપણી પાસે જે પાણીની સગવડતા છે એની અંદર આપણે વધારે વિસ્તાર આવરી શકીએ છીએ. અને ખાસ કરીને જ્યારે ટપક પિયત પદ્ધતિ અપનાવીએ તો નિંદામણ અને રોગનો ઉપદ્રવ છે એ પણ એની અંદર ખૂબ જ આપણે અટકાવી શકાય છે. જ્યારે આપણે ટપક પિયત પદ્ધતિ આપણે જ્યારે અપનાવીએ ત્યારે એની અંદર ખાસ મલ્ચિંગ કરવું પણ એટલું જરૂરી છે. મલ્ચિંગ એટલે આવરણ. તો આવરણ છે એ આપણે ડાંગરના પરાળથી આવરણ કરી શકાય છે, શેરડીના પરાળથી પણ આવરણ કરી શકાય છે, અને આપણે પ્લાસ્ટિક શીટથી પણ આવરણ કરી શકાય છે. તો પ્લાસ્ટિકની અંદર એક બાજુ બ્લેક કલર અને એક બાજુ સિલ્વર કલર, કાળો અને સિલ્વર કલરવાળું આ મલ્ચિંગ લઈ અને એનો આપણે ઉપયોગ કરીએ તો બે જે પિયતના ગાળા છે એ પિયતના ગાળામાં આપણે એને બચાવી શકાય. હવે જ્યારે આપણે જો ખાસ પિયતની અંદર વાત કરું તો પિયતનો ગાળો કેટલો રાખવાની જો વાત થાય તો સપ્ટેમ્બરના મહિનાની અંદર વરસાદ બંધ થાય એટલે પિયતની જરૂરિયાત રહેતી હોય છે, બાકી ચોમાસાની અંદર એમાં બહુ પિયતની જરૂરિયાત રહેતી નથી. એટલે સપ્ટેમ્બર મહિનામાં છે એ 15 દિવસના અંતરે આપણે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં છે એ 15 દિવસના ગાળે આપણે ખાસ પિયત કરવું જોઈએ. ત્યારબાદ ડિસેમ્બરની અંદર સુષુપ્ત અવસ્થામાં આવી જતી હોય એમાં પિયતની જરૂરિયાત રહેતી નથી, પણ ફેબ્રુઆરી પછી જ્યારે ગરમી શરૂ થાય ત્યારે ખાસ આપણે પિયત આપવું જોઈએ. ત્યારે 10 થી 12 દિવસના ગાળે આપણે આ પિયત આપણે ખાસ આપવાની જરૂરિયાત રહે છે. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે મંડપમાં રોપણી પદ્ધતિ ચાલે છે, તો તેના વિશે પણ વધુ માર્ગદર્શક માહિતી આપશો અમારા દર્શક મિત્રોને? આપણે ખાસ જોઈએ છીએ કે પરવળની ખેતી છે એ સામાન્ય રીતે જો આપણી પાસે ઓછો ખર્ચ કરવો હોય તો આપણે જમીન ઉપર એને ખેતી કરતા હોય છે, પણ ગુજરાતની અંદર આપણે જોઈએ તો મોટાભાગના ખેડૂતો છે એ મંડપ પદ્ધતિથી એની અંદર આપણે એની ખેતી કરતા હોય છે. કારણ કે આ મંડપ છે એ 5 વર્ષ સુધી આપણને, 4 થી 5 વર્ષ સુધી આપણને કામ લાગતું હોય છે. એટલે ખાસ કરીને જ્યારે આની અંદર મંડપ બનાવવાની જો વાત આવે તો 2 મીટરના અંતરે એટલે લગભગ 6 થી 8 ફૂટના અંતરે આપણે એની અંદર 6 થી 8 ફૂટ ઊંચાઈના ખાસ કરીને જો લાકડાના પહેલાં ઉપયોગ કરીને કરવાના હોય તો એ લાકડાના કટકાઓ અને ખાસ કરીને નીલગિરીના છે વાંસના કટકાઓ લગાવી અને મંડપ પદ્ધતિ બનાવી શકાય. આ ઉપરાંત જો પાકા મંડપ કરવા હોય તો સિમેન્ટ કોંક્રિટના થાંભલાઓ છે એ આપણે 8 ફૂટની ઊંચાઈના જો સિમેન્ટ કોંક્રિટના થાંભલાઓ લગાવી અને એની અંદર ગેલ્વેનાઇઝના તારથી આડી ઊભી જાળી કરી અને જો મંડપ પદ્ધતિ બનાવવામાં આવે તો એની અંદર આપણને ખૂબ જ વધારેમાં વધારે ઉત્પાદન મળતું હોય છે. અને આપણે અખતરાઓ ઉપરથી એવું માલુમ પડેલ છે કે જો નીચે પદ્ધતિ ખાસ જમીન ઉપર કરીએ એની કરતાં જો મંડપ ઉપર કરીએ તો 150 થી 200 ગણું ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન આપણે મંડપ પદ્ધતિની અંદર આપણે લઈ શકીએ છીએ. આ ઉપરાંત મંડપ પદ્ધતિના જો ફાયદા કરું તો એની અંદર ખાસ કરીને આપણે ડ્રીપ ઇરિગેશન, મલ્ચિંગનો પણ સારી રીતે ઉપયોગ કરી શકાય છે, અને ફળ ઉતારવા, એની અંદર દવાઓ છાંટવા, આવા જે બધા બીજા કાર્યો છે એ પણ આપણે ખૂબ જ સારી રીતે એની અંદર કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આચાર્ય સાહેબ ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી રહ્યા છે. તો આચાર્ય સાહેબને એ પૂછીએ કે આજના વિષયના સંદર્ભમાં જો સંદેશો આપવો હોય તો ટૂંકમાં શું સંદેશો આપશો? ખાસ જે પરવળ ઉગાડવા માંગતા અથવા તો જે ઉગાડે છે એ તો બધા એને ખ્યાલ છે, પણ એક ખાસ મારે સંદેશો આપવાનો કે પરવળ છે એ દ્વિગૃહી પાક છે. એની અંદર નર અને માદાના છોડ એકદમ અલગ જ હોય છે, કે જે નર છોડવા હોય એની અંદર આપણને ફળ મળતા નથી, ફક્ત માદાના છોડ ઉપર જ ફળ મળતા હોય છે. એટલે જ્યારે પણ નવાનું રોપાણ કરવાનું થાય ત્યારે 9 થી 10 જે માદાના છોડવા છે એની સાથે 1 નરનો છોડ આપણે એની અંદર અવશ્ય વાવવો જોઈએ.
અને તો અને તો જ આપણને જે છે એ ફલીકરણની પ્રક્રિયા દ્વારા આપણને એની અંદર ઉત્પાદન મળશે. એટલે ખાસ કરીને ખાસ ખેડૂત મિત્રો જ્યારે પરવળનું વાવેતર જ્યારે શરૂઆત કરવાની થાય ત્યારે આ નર અને માદા જે છોડ છે એનો 10:1 ગુણોત્તર ખાસ જાળવવો જોઈએ. આ ઉપરાંત જ્યારે જો વધારે માહિતીની જરૂરિયાત પડે તો આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ, નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા પાલનપુર પાસે અમારા જે સેન્ટરો છે એની આપ ત્યાં આપણે વધારે માહિતી આપને મળી રહેશે. દર્શક મિત્રો, આચાર્ય સાહેબે પરવળની વૈજ્ઞાનિક ખેતી વિશે ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી. આચાર્ય સાહેબ, આપ કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા અને ખેડૂત મિત્રોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.